ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ફ્રેશ તુવરની કચોરી, એને લીલવાની કચોરી બી કહેવાય છે, તો આ વિન્ટરમાં સ્પેશિયલ તુવેર બહુ પ્રમાણમાં મળે ત્યારે બનાવવામાં આવે છે અને આ બહુ જ સ્વાદિષ્ટ અને બનાવવાની બહુ જ સિમ્પલ છે. તો તમે આ લીલવાની કચોરી, તુવેરની કચોરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો તુવેરની કચોરી આ ક્વોન્ટિટીથી જે હું બનાવી રહી છું, તો તમે જો નાની બનાવશો તો 20-22 બનશે અને મોટી બનાવશો તો 15-16 બનશે. તો એના માટે મેં અહીંયા 1 કપ અને 1/4 કપ જેટલો મેંદો લઈ લીધો છે. એમાં મીઠું મેં સ્વાદ પ્રમાણે એડ કરી દીધું અને આપણે 1 ટીસ્પૂન જેટલો અજમો લઈ આ રીતે મસળી અને એડ કરી દેશું અને 2 ટેબલસ્પૂન ઓઇલ તેલ એડ કરી દેશું અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું. તો સારી રીતે મોણ દઈ દઈશું આ રીતે. અને હવે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધી લેશું. તો પૂરીના લોટથી થોડો કડક લોટ બાંધવાનો છે, બહુ ઢીલો ન થઈ જાય એ ધ્યાન રાખવાનું. તો 1/4 કપ જેટલું જ પાણીની જરૂર પડશે, વધારે બહુ નહીં પડે. પૂરીના લોટ કરતાં થોડો કઠણ છે, આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેશું. અહીંયા 1 કપ મેં તુવરના ફ્રેશ દાણા લીધા છે, સાથે મેં 4 લીલા મરચાં અને 1.5 ઇંચ જેટલા આદું લીધું છે. તો પહેલાં આપણે આદું અને લીલા મરચાંની પેસ્ટ પહેલાં બનાવી લેશું. તો આદું મરચાં જેટલા તમે વધારે લેશો એટલી ટેસ્ટી બનશે કચોરી. અને એને મેં પીસી લીધું અને હવે તુવરના દાણા એડ કરી દેશું. મિક્સર ચાલુ બંધ કરી દરદરું આપણે પીસવાનું છે, એકદમ પેસ્ટ ન બની જાય એ ધ્યાન રાખવાનું. તો મેં 400 ગ્રામ જેટલી તુવર લીધી હતી, એમાંથી 1 કપ જેટલા દાણા નીકળ્યા છે. તો આ રીતે દરદરું મેં પીસી લીધું છે. હવે આપણે એનો મસાલો એને સાતળી લેશું. તો એના માટે આપણે 1 કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરી દેશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દેશું. 2 ટીસ્પૂન જેટલા તલ એડ કરી દેવાના. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેશું અને આપણે એને થવા દેશું. તલ ફૂટી જાય એટલે આપણે એમાં તુવર, આદું ને મરચાંનું જે દરદરી પેસ્ટ બનાવી છે એ એડ કરી દેશું. સારી રીતે મિક્સ કરી દેશું અને આપણે તુવરના દાણાનું આ દરદરી પેસ્ટ છે એને 3-4 મિનિટ માટે આપણે મીડિયમ ગેસ ઉપર થવા દેશું. તો વચ્ચે વચ્ચે આ રીતે સ્ટર કરતા જશું અને જ્યારે તુવરના દાણાની પેસ્ટ સારી રીતે થઈ જાય એટલે હલકો એનો કલર છે એ ચેન્જ થઈ જશે. મીઠું મેં એડ કરી દીધું 1/2 ટીસ્પૂન જેટલું, તો તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું. અને આપણે એને સાતળવા દઈશું મીડિયમ આંચ ઉપર. તો 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડો દાણાનો કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે હું એડ કરી દઈશ 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન શુગર, ખાંડ. તમારે જો વધારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. મેં 1/2 ટીસ્પૂન જેટલી એડ કરી છે. મિક્સ કરી દેશું અને 1 મિનિટ માટે થવા દેશું. 1 મિનિટ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન બારીક કાપેલા કાજુના ટુકડા મેં એડ કર્યા છે અને 4-5 ટેબલસ્પૂન કાપેલા ધાણા એડ કરી દેશું. મિક્સ કરશું અને ગેસની આંચ બંધ કરી દેશું. ધાણા નાખીએ એટલે ગેસની આંચ બંધ કરી દેવાની. અને જો તમારે 2 ટેબલસ્પૂન કિશમિશ, સૂકી દ્રાક્ષ એડ કરવી હોય તો તમે કરી શકો છો, મેં નથી એડ કરી. અને આપણો જે સ્ટફિંગ છે એ હવે તૈયાર રેડી થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દેવાનું છે. એ પહેલાં હું 1/2 લીંબુનો રસ, તમારે આમાં શુગર અને લીંબુ બેલેન્સ કરવાનું છે, તો તમને જેટલું ગળું ને ખાટું ભાવતું હોય એ પ્રમાણે તમે વધુ ઓછું એડ કરી શકો છો. હું 1/2 લીંબુનો રસ મેં એડ કરી દીધો છે. મિક્સ કરી દેશું અને એને એક પ્લેટમાં ઠંડુ થવા માટે કાઢી લેશું અને લોટને
હવે રેસ સારી રીતે થઈ ગયો છે અને મેં થોડો મસળી લીધો છે અને એમાંથી નાના નાના આપણે લુવા બનાવી લેશું. તો એ એકદમ નાના નાના બનાવી લેશું. હું નાની નાની કચોરી બનાવી રહી છું. સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે અને હવે નાનું લોયું બનાવી આપણે નાની એવી પૂરી વણી લેશું, આવી પાતળી, અને એમાં 1 ટીસ્પૂન જેટલું સ્ટફિંગ એડ કરી દેશું. અને આ રીતે કિનારીને અડે નહીં એ રીતે આપણે સ્ટફિંગ પેક કરી દેશું. તો બધી સાઈડથી આ રીતે વાળી એજીસને આ રીતે કાપી અને સારી રીતે બંધ કરી ગોળ વાળી લેશું. એ જ રીતે હું તમને બીજું બતાવી દઈશ. તો આ રીતે એન્ડમાં તો બહુ આસાન રીતેથી આ વળી જાય છે અને એન્ડને સારી રીતે સીલ કરવાનું અને પછી આ રીતે ગોળ વાળી દેવાનું. તો ખુલ્લી ન રહી જાય એ બહુ ધ્યાન રાખવાનું. તો આપણે આવી રીતે બધી પેટીસ બનાવી લેશું. બીજું તમે આ રીતે બોલ વાળી દેવાનો એકદમ નાનો સ્ટફિંગનો અને આ રીતે બી પેક કરી શકો છો. તો એકદમ ઇઝી પડશે. તો આ એક તમે સ્પૂનથી ડાયરેક્ટ મિશ્રણ એડ કરો તો એ કિનારીને અડે તો થવામાં થોડો પ્રોબ્લેમ થાય, પણ આ રીતે એકદમ આસાનીથી થઈ જશે. તો આ રીતે ગોળી મૂકી દેવાની અને કિનારીને આ રીતે ભીગી કરી અને એન્ડમાં એક સરખું આ રીતે ભીગું કરી લેવાનું. ઉપરથી થોડું લોટ છે એ કાઢી લેવાનો અને એકદમ સારી રીતે સીલ પેક કરી ગોળ વાળી દેવાનું. તો આ રીતે બધી જ પેટીસ આપણે હવે તૈયાર કરી લીધી છે અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને આપણે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે પેટીસ એમાં એડ કરી દેશું. ગેસની આંચ હવે સ્લો ટુ મીડિયમ કરી દેશું અને આપણે પેટીસને હલકી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી બે સાઈડથી ફ્રાય કરવાની છે. તો ગેસની આંચ હાઈ ન રહે એ રીતે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે કચોરીને ફ્રાય કરવાની છે. તો હું બે સાઈડથી એને ફ્રાય કરીશ. તો આપણે સાઈડ ચેન્જ કરતી રહેવાની. તો હવે કચોરી ફ્રાય થઈ ગઈ છે, આપણે એને કાઢી લેશું. તો તમે જોઈ શકો છો આવો કલર આવે એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લેશું. તો એકદમ પરફેક્ટ આપણી કચોરી બની છે. તો તમે આ લીલવાની કચોરી, તુવરની કચોરીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને લીલવાની કચોરીની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.